નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે પ્રશ્ન જોઈએ. આગળનો કોયડો અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે દરેક હારમાં સમાન સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉભા રાખવામાં આવ્યા છે. જો ત્રણ હાર ઓછી હોય તો બધી હારમાં ત્રણ ત્રણ વિદ્યાર્થી વધારવા પડે. જો ત્રણ હાર વધારવામાં આવે તો દરેક હારમાં બબ્બે વિદ્યાર્થીઓ ઓછા કરવા પડે તો કુલ વિદ્યાર્થીની સંખ્યા શોધો. હવે જો અહીં વિદ્યાર્થીઓની સંખ્યા છે એ ફિક્સ છે. દાખલા તરીકે કોઈ ક્લાસરૂમની અંદર ભણતા હો અને તમે 50 વિદ્યાર્થી હો અને બેન્ચીસની અંદર આપણે એને ગોઠવણી કરી તો એક બેન્ચીસની અંદર બે બેસાડો, અમુક બેન્ચીસની અંદર ત્રણ બેસાડો. જ્યારે તમે બે બેસાડો ત્યારે તમારી બેન્ચીસની સંખ્યા વધી જાય. જ્યારે તમે ત્રણ ત્રણ બેસાડશો ત્યારે બેન્ચીસની સંખ્યા ઘટી જશે. પરંતુ વિદ્યાર્થીઓ તો ટોટલ ગોઠવણી ક્લાસરૂમની અંદર કરી છે એ 50 ની જશે. ટોટલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી થાય? 50. જેટલા ટોટલ ક્લાસની અંદર સંખ્યા હોય એટલે એની આડીઆવળી આપણે ગોઠવણી કરી શકીએ એવી ગોઠવણી દર્શાવવામાં આવી છે. તો અહીંયા આપણે દરેક હારની અંદર વિદ્યાર્થીની સંખ્યા અને હારની સંખ્યા એના માટે આપણે એક્સ ને વાય ધારી. ધારો કે હારની સંખ્યા એક્સ છે. વિદ્યાર્થીઓને જેટલી હાર કરી એના માટે આપણે એક્સ ધારી અને દરેક હારની અંદર વિદ્યાર્થીની સંખ્યા દરેક હારની અંદર વિદ્યાર્થીની સંખ્યા વાય છે. આપણે હાર માની લો કે અહીંયા 5 હાર થઈ તો એના માટે આપણે એક્સ ધાર્યો અને એક હારની અંદર 10 વિદ્યાર્થી હોય, એક હારની અંદર 10 વિદ્યાર્થી હોય, એક હારની અંદર એટલે વિદ્યાર્થી સંખ્યા માટે વાય થાય. તો હવે ટોટલ આપણે વિદ્યાર્થી શોધવા હોય કે કેટલી હાર ને કેટલી વિદ્યાર્થી સંખ્યા, તો શું કરવું પડે? તો કુલ વિદ્યાર્થી સંખ્યા શું થાય? કુલ વિદ્યાર્થીની સંખ્યા બરાબર હારની સંખ્યા ગુણ્યા દરેક હારમાં રહેલ વિદ્યાર્થી એક્સ ગુણ્યા વાય થાય એટલે એક્સ વાય થાય. કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી થશે? એક્સ નો વાય નો ગુણાકાર. હારની સંખ્યા 5 હાર, એક હારની અંદર 10 વિદ્યાર્થીઓ, 10 × 50 કુલ વિદ્યાર્થી થાય. એક્સ વાય નો ગુણાકાર કરવાથી આપણે કુલ વિદ્યાર્થીઓ મળે. હવે તમને આપણે શું કહેવામાં આવ્યું છે કે જો ત્રણ હાર ઓછી કરવા ઓછી હોય તો બધી હારમાં ત્રણ ત્રણ વિદ્યાર્થીઓ વધારવા પડે તેમ છે. હારની સંખ્યા ત્રણ ઘટે તો દરેક હારમાં ત્રણ ત્રણ વિદ્યાર્થીઓ વધારવા પડે. તો કુલ વિદ્યાર્થીની સંખ્યા આપણે અહીંયા લખશું. કુલ વિદ્યાર્થી એટલે એક્સ વાય છે, એની સંખ્યા સાથે આપણે સરખાવ. કુલ વિદ્યાર્થી એક્સ વાય ગોઠવણી બદલાવાની છે. હવે જો ત્રણ હાર ઓછી કરવામાં આવે, હાર માટે આપણે શું ધાર્યું છે? એક્સ. તો ત્રણ હાર ઓછી કરશું તો એક્સ છે કુલ હારની સંખ્યા, એમાં ત્રણ ઓછા કરશું તો એક્સ માઇનસ ત્રણ થાય. તો દરેક હારમાં વિદ્યાર્થીની સંખ્યા ત્રણ ત્રણ વિદ્યાર્થી વધારવા પડે. વિદ્યાર્થીની સંખ્યા હાર માટે આપણે વાય ધારે છે તો દરેકની અંદર ત્રણ ત્રણ વધારશું તો આમનો ગુણાકાર થઈ જશે વાય. દરેકની અંદર ત્રણ ત્રણ હારની અંદર વિદ્યાર્થી વધશે તો વાય હારની વિદ્યાર્થીની સંખ્યા દરેક હારની અંદર ત્રણ વધે એટલે વાય પ્લસ ત્રણ, અને હાર ત્રણ ઘટી તો દરેક હારની અંદર ત્રણ ત્રણ વિદ્યાર્થી વધે તો કુલ સંખ્યામાં ફેરફાર શું આવશે? તો આના ઉપર આપણે પ્રથમ સમીકરણ મળશે એક્સ ગુણ્યા વાય એક્સ વાય, એક્સ ગુણ્યા ત્રણ ત્રણ એક્સ, ત્રણ ગુણ્યા વાય ત્રણ વાય, ત્રણ તેરી નવ માઇનસ નવ. હવે એક્સ વાયને આપણે આ સાઈડ લઈ જશું ને આ બંને સમીકરણને બરાબરની ડાબી બાજુ લઈ લો, અથવા આ એક્સ વાય અહીં પ્લસ છે આ બાજુ આવશે એટલે માઇનસ થાય. અહીંયા તમે સીધા કટ કરવાનો પણ કરી શકો છો નાના સ્વરૂપે. અને આપણે રહેવા દઈએ ત્રણ એક્સ માઇનસ ત્રણ વાય, માઇનસ નવ છે ને બરાબરની આ સાઈડ લઈને શું થઈ જાય? બીજી સાઈડ લઈ જાય પ્લસ નવ થઈ જાય. અત્યારે આપણે આ સમીકરણનું સ્વરૂપ મૂકી દઈએ, જરૂર પડશે સામાન્ય કાઢી લેશું. સામાન્ય અહીંયા આપણે ત્રણ ત્રણ નીકળે છે. હવે આપણે બીજું સમીકરણ મેળવીએ. હવે આગળ તમને શું કહેવામાં આવ્યું છે? જો ત્રણ હાર વધારવામાં આવે તો દરેકમાં બે વિદ્યાર્થી ઓછા કરવા પડે. પહેલું હાર ઘટાડી હતી, હવે હાર વધારશું તો વિદ્યાર્થીની સંખ્યામાં કઈ ફેરફાર નથી રહેવાના, એક્સ વાય રહેવાના છે ટોટલ વિદ્યાર્થી. હવે તમને એમ કહેવામાં આવ્યું છે કે જો ત્રણ હાર વધારવામાં આવે, હારની સંખ્યા એક્સ છે, ત્રણ વધારશું તો શું થશે? એક્સ પ્લસ ત્રણ. તો દરેક હારમાંથી બબ્બે વિદ્યાર્થી ઓછા કરવા પડે. હારની સંખ્યા માટે આપણે દરેક હારમાં વિદ્યાર્થી સંખ્યા માટે વાય ધાર્યા છે, બબ્બે ઓછા કરશું એટલે માઇનસ બે થાય. આનો ગુણાકાર કરવાથી આપણે સમીકરણ મળશે દરેક હારમાં હારની સંખ્યા ત્રણ વધી તો વિદ્યાર્થીઓ દરેક હારમાં બબ્બે ઘટ્યા. તો એક્સ વાય બરાબર એક્સ વાય બે ગુણ્યા એક્સ માઇનસ બે એક્સ, ત્રણ ગુણ્યા વાય ત્રણ વાય, અને ત્રણ દુ છ માઇનસ.
અહીં પણ ઉપરના સમીકરણની જેમ x y x y આપણે ઉડાડી દઈએ આ બંને સંખ્યા આપણે ડાબી બાજુ લઈ લેશું તો -2x અહીં આવશે તો +2x થશે 3y ને આપણે ડાબી બાજુ લઈશું તો -3y થશે અને -6 ત્યાં જ રહેવા દીધા છે ઉપરના સમીકરણમાં આપણે શું કર્યા હતા -9 ને ફક્ત ડાબી બાજુ લઈને એની નિશાન ચેન્જ કરી આ સમીકરણ ત્યાં જ રહેવા દીધા હતા આ આપણું પ્રથમ સમીકરણ હતું અને અહીં આપણે મળ્યું આ બીજું સમીકરણ હવે જો અહીંયા બંને સમીકરણની અંદર y ના સહગુણક સરખા છે એટલે આપણે સામાન્ય કાઢવાની જરૂર નથી y સીધા કટ થઈ જશે એટલે આ સરળતાથી ગણતરી થઈ જશે પણ ખાલી ફક્ત બંને સમીકરણની બાદબાકી કરવાની છે પ્રથમ સમીકરણ મળ્યું 3x -3y બરાબર 9 ત્યારે બીજું સમીકરણ મળ્યું 2x -3y બરાબર -6 ફક્ત નિશાની ચેન્જ કરવાની છે -6 પ્લસ થઈ જશે આ પ્લસ 3y -3y ઉડી ગયા 3x માંથી 2x બાદ કરવાથી મળશે x પ્લસ 9 અને પ્લસ 6 થાય 15 તો x ની કિંમત આપણે મળી કેટલી 15 મળી x ની કિંમત હવે x ની કિંમત છે એ સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ સમીકરણ એક શું હતું ત્રણ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર નવ ત્રણ એક્સ ની કિંમત 15 માઇનસ ત્રણ વાય બરાબર નવ 15 તેરી 45 માઇનસ ત્રણ વાય બરાબર નવ 45 આપણે બીજી સાઈડ લઈ જાઓ તો અહીંયા શું બચશે માઇનસ ત્રણ વાય બરાબર નવ માઇનસ 45 માઇનસ ત્રણ વાય માઇનસ 45 માં નવ જશે તો માઇનસ 36 બંને સાઈડ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય y બરાબર 36 ભાગ્યા 3 12 તેરી 36 y ની કિંમત મળી 12 અહીં આપણે x ની કિંમત 15 મળી અને y ની કિંમત 12 મળી હવે તમને પૂછવામાં આવે છે કુલ વિદ્યાર્થી કેટલા હશે તો કુલ વિદ્યાર્થી ની સંખ્યા કુલ વિદ્યાર્થી ની સંખ્યા માટે આપણે શું ધાર્યા હતા અહીંયા આમ લીધા હતા કુલ વિદ્યાર્થી ની સંખ્યા શું થાય x / y xy xy નો ગુણાકાર તો x ની કિંમત કેટલી મળી 15 અને y ની કિંમત કેટલી મળી 12 15 ને 12 નો ગુણાકાર કરવાનો છે 15 / 12 180 થાય આ 180 વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે ગોઠવ્યા છે તો આપણે એમાં જે શરૂઆત ગોઠવણ છે હારની સંખ્યા 12 મળી અને દરેક હારની અંદર 12 12 વિદ્યાર્થી હોય તો કુલ વિદ્યાર્થીની સંખ્યા 80 થાય આ રીતે આપણે હારની ગોઠવણની અંદર વિદ્યાર્થીની સંખ્યા શોધી શકીએ